मस्त विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। धोरण 8 विषय संस्कृत ने पाठ चौथो प्रेरणादीपह चाणक्य। प्रेरणादीपह एटले प्रेरणानो दीवो, चाणक्य एटले चाणक्य, प्रेरणानो दीवो चाणक्य। आ पाठना मैं तमने शब्दार्थ एक पीडीएफ बनावीने मोकला हता, कि तमे एने व्यवस्थित पाकी बुक में सारा अक्षरे लखी नाखजो अने पाका करी लेजो, जेथी आपणे पाठ समझो त्यारे तमने बधुं समझाय अने शब्दनो अर्थ खबर होय तो पाठ व्यवस्थित समझाय। तो चलो विद्यार्थी मित्रों, आपणे चौथो पाठ जोईए, प्रेरणानो दीवो चाणक्य। तो एमां जो मैं तमने चित्र पण आप्या छे, जो आपणे जोईए चंद्रगुप्त अने चाणक्य छे। तेमां चंद्रगुप्त के छे, आर्य चाणक्य शीतकाल अस्ति जनेषु कमलानं वितरतु। शुं के छे के आर्य चाणक्य शीतकाल एटले के शियाळानो समय, अस्ति एटले के छे, शियाळानो समय छे, जनेषु एटले के लोकोने, कमलानं एटले के कामडावो, वितरतु एटले के वेचीए। शुं के छे कि चंद्रगुप्त के छे कि आर्य चाणक्य ठंडीनो समय छे, લોકોને કામડાઓ વેચીએ। અહીં કમલાનમ એટલે કે કામડાઓ, એટલે કામડાઓ એટલે કે ધાબળાઓ, જે ગરમ ધાબળા હોય છે એની વાત કરવામાં આવી છે, કે ઠંડીનો સમય છે આપણે લોકોને કામડાઓ વેચીએ। તો ચાણક્ય કહે છે, પછી ચાણક્ય શું કહે છે, મહારાજ ઈદાનીમ અહ કમલાનમ મમ ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ। શું કહે છે કે મહારાજ ઈદાનીમ, ઈદાનીમ એટલે શું થાય કે અત્યારે, ઈદાનીમ એટલે અત્યારે, અહમ એટલે કે હું, કમલાનમ એટલે કે કામડાઓ, મમ એટલે મારા, ગૃહમ એટલે કે ઘરે, નયામિ એટલે કે લઈ જાઉં છું, પ્રભાતે એટલે કે સવારે, ને વિતરિષ્યામિ એટલે કે વેચીશું। શું કહે છે ચાણક્ય કે મહારાજ અત્યારે હું કામડાઓ મારી ઘરે લઈ જાઉં છું, સવારે વેચીશું। પછી ચંદ્રગુપ્ત કહે છે, તથા કરો તું ભવાનમ, તો તેમ કરો, ભવાનમ એટલે તમે તેમ કરો, ભવાનમ એટલે તમે, કરો તું એટલે કરો। પછી કૌંસમાં આપ્યું છે, ત્રય ચોરાહા પ્રવિશંતિ, ત્રય એટલે ત્રણ, ચોરાહા એટલે કે ચોરો, પ્રવિશંતિ એટલે કે પ્રવેશે છે। હવે જો આ કામડાઓ, એમ કીધું કે વાંધો નહીં તમારી ઘરે લઈ જાઓ કામડાઓ, સવારે વેચીશું। પછી ચંદ્રગુપ્ત કહે છે કે વાંધો નહીં તો તેમ કરો। હવે ત્રણ ચોરો પ્રવેશે છે, એમાંથી હવે ચોર બોલે છે, એમાં પહેલો ચોર કહે છે તો પ્રથમ એટલે કે પહેલો, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ। શું કહે છે કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય, ચંદ્રગુપ્તનો મંત્રી ચાણક્ય, ચંદ્રગુપ્ત છે એનો મંત્રી ચાણક્ય, એતત તસ્ય ગૃહમ, એતત એટલે કે આ, તસ્ય ગૃહમ એટલે કે તેનું ઘર છે, ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય છે આ તેનું ઘર છે। પછી બીજો, દ્વિતીય એટલે કે બીજો બોલે છે, અત્ર તેલ દીપહ, અત્ર એટલે કે અહીં, તેલ દીપહ, તેલ દીપ એટલે શું થાય, તેલનો દીવો, કે અહીં તેલનો દીવો છે, સમીપે પીઠમ પુસ્તકાની, સમીપે એટલે કે નજીકમાં જ, પુસ્તકાની એટલે કે પુસ્તકો છે, નજીકમાં જ આસનો, પીઠમ, પીઠમ એટલે કે આસનો, અને પુસ્તકાની એટલે કે પુસ્તકો, અહીં તેલનો દીવો છે, નજીકમાં જ આસનો અને પુસ્તકો છે। તૃતીય એટલે કે ત્રીજો, હવે ત્રીજો બોલે છે, ત્રીજો શું કહે છે, ધનમ કુત્ર, ત્રીજો શું કહે, ધનમ કુત્ર એટલે કે ધન ક્યાં છે, પૈસા ક્યાં છે, કુત્ર એટલે કે ક્યાં। પછી પ્રથમ એટલે કે પહેલો કહે છે, અત્ર તું નાસ્તિ દ્વિતીયમ પ્રકોષ્ઠામ પ્રવિશ્યામઃ, પ્રથમ એટલે કે વરી પાછો પહેલો બોલે છે, અત્ર તું નાસ્તિ, અત્ર એટલે અહીં, નાસ્તિ એટલે નથી, અહીં તો નથી, દ્વિતીયમ એટલે કે બીજા, પ્રકોષ્ઠમ એટલે કે ઓરડામાં, પ્રવિશ્યામઃ એટલે કે પ્રવેશીએ, અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ। પછી બીજો બોલે છે, દ્વિતીય આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ, હવે બીજો શું કહે છે કે આશ્ચર્ય થાય છે, શૈત્યમ એટલે કે ઠંડી, અધિકમ એટલે ખૂબ જ, અસ્થિ એટલે છે, ઠંડી ખૂબ જ છે। તૃતીય એટલે હવે ત્રીજો બોલે છે, કમલામ સમીપે એવ શંતિ, કમલામ એટલે કે કામડાઓ, કમલાહા એટલે કે કામડાઓ, સમીપે એટલે નજીક, એવ એટલે જ અને શંતિ એટલે છે, કામડાઓ નજીક જ છે।
પછી પ્રથમ એટલે કે હવે પાછો પેલો બોલે છે શું કહે છે પેલો કે તથાપિ તથાપિ એટલે તો પણ એ સહ એટલે આ ને મહાશય એટલે મહાશય તો પણ આ મહાશય એને આશ્ચર્ય થાય છે કે ગામડાઓ નજીક જ છે તો પણ આ મહાશય દ્વિતીય એટલે કે બીજો બોલે છે સ્વયં કમલસ્ય ઉપયોગમ ન કરોતિ સ્વયં એટલે કે પોતે કમલસ્યમ એટલે કે ગામડાઓનો ઉપયોગમ એટલે કે ઉપયોગ ન કરોતિ એટલે કરતો નથી પોતે ગામડાઓનો ઉપયોગ કરતો નથી ત્રીજો કે છે તૃતીય પુનશ્ચ અધઃ શયનમ કરોતિ પુનશ્ચ એટલે વળી તે અધઃ એટલે નીચે શયનમ એટલે સૂતો છે શું કહે છે કે વળી તે નીચે સૂતો છે આશ્ચર્યમ એટલે કે નવાય છે એમ કે ગામડાઓ નજીક જ છે તો પણ આ મહાશય પોતે ગામડાઓનો ઉપયોગ કરતો નથી અને ક્યાં સૂતો છે નીચે સૂતો છે તો હવે પાછો પ્રથમ બોલે છે એટલે કે પહેલો બોલે છે પ્રથમ ત્રહી ચાણક્યમ પૃચ્છામહ ત્રહી એટલે કે તો ચાણક્યમ એટલે કે ચાણક્યને પૃચ્છામહ એટલે કે પૂછીએ જ્ઞાતવ્ય તસ્ય રહસ્યમ જ્ઞાતવ્યમ એટલે કે જાણીએ તસ્યમ એટલે કે તેનું રહસ્યમ એટલે કે રહસ્ય તો પ્રથમ કે છે તો ચાણક્યને પૂછીએ અને તેનું રહસ્ય જાણીએ તો અહીં આ જે 11મું પેજ છે એનું ભાષાંતર પૂરું થાય છે તો અહીં આ પહેલું પેજ છે 11 પેજ નંબર એનું આપણે ભાષાંતર વ્યવસ્થિત સમજ્યું પાઠ સમજ્યો હવે પેજ નંબર 12 પર આવો પાછળ પેજ ફેરવો અને એમાં જોઈએ શું કહે છે હવે બીજો બોલે છે એતત્ત અસ્માકમ સાહસમ એતત્ત શું એતત્ત એતત્ત એટલે કે આ અસ્માકમ એટલે કે આપણું ને સાહસમ એટલે કે સાહસ આ આપણું સાહસ છે પ્રથમ એટલે હવે પાછો પહેલો બોલે છે આર્ય વયમ ચોરાહા સ્મ હવે જો આ એ કોની આરે વાત કરે છે ચાણક્ય સાથે આર્ય હો એટલે કે આર્ય વયમ વયમ એટલે કે અમે ચોરા એટલે કે ચોરો સ્મ એટલે કે છીએ આર્ય અમે ચોરો છીએ ચોરા કાર્ય હય આગતા હા ચોરા કાર્ય એટલે કે ચોરીના કામ માટે અથવા ચોરીના કાર્ય માટે આગતા હા એટલે કે આવ્યા છીએ ચોરા કાર્ય આગતા એટલે કે ચોરીના કામ માટે આવ્યા છીએ મહોદય એટલે કે મહોદય મહાશય આશ્ચર્યમ અસ્તિ આશ્ચર્યમ એટલે કે આશ્ચર્ય નવાય અસ્તિ એટલે કે છે નવાય છે શૈત્યમ અસ્તિ હવે બીજો બોલે છે જો દ્વિતીય એટલે હવે બીજો કહે છે શૈત્યમ અસ્તિ શૈત્યમ એટલે ઠંડી ને અસ્તિ એટલે છે કે ઠંડી છે કમલા સમીપે સંતિ કમલા એટલે ગામડાઓ સમીપે એટલે નજીક સંતિ એટલે છે ગામડાઓ નજીક જ છે પછી શું કહે છે કે તથાપિ તથાપિ એટલે તો પણ ભવાનમ એટલે કે તમે કિમર્થમ કિમર્થમ એટલે શા માટે જો તમે શબ્દાર્થ પાકા કર્યા હશે તો હું જે જે શબ્દ બોલું છું એનું ગુજરાતી તમને ફટાફટ આવડી જશે કિમર્થમ એટલે શા માટે ઉપયોગમ એટલે કે ઉપયોગ ન કરોતિ એટલે કે કરતા નથી શું કહે છે બીજો કે ઠંડી છે ગામડાઓ નજીક જ છે તો પણ તમે શા માટે ઉપયોગ કરતા નથી હવે ચાણક્ય બોલે છે એત કમલા મમ કૃતે ન દરિદ્ર જનાન કૃતે સંતિ ચાણક્ય શું કહે છે એતે કમલા એટલે કે આ કામડાઓ અથવા ધાવડાઓ મમ કૃતે ન મમ એટલે કે મારા માટે નથી મમ એટલે મારા ને કૃતે એટલે માટે ન એટલે નથી મારા માટે નથી દરિદ્ર જનાના દરિદ્ર એટલે ગરીબ ને જનાના એટલે લોકો ગરીબ લોકો કૃતે એટલે માટે ને સંતિ એટલે છે ગરીબ લોકો માટે છે પછી શું કહે છે કે યત વસ્તુ અસ્માકમ નાસ્તી યત વસ્તુ એટલે કે જે વસ્તુ યત એટલે જે વસ્તુ એટલે કે વસ્તુ અસ્માકમ એટલે કે આપણી નાસ્તી એટલે નથી તસ્ય ઉપયોગમ પાપ તેનો ઉપયોગ કરવો પાપ છે શું કહે છે ચાણક્ય કે આ ગામડાઓ મારા માટે નથી ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે પછી સર્વે ચોરા હા હવે બધા ચોરો બોલે છે અરે રે રે એટલે કે અરે રે
वयम तु प्रतिदिनम पापक कूर्मः। शू कहे छे? वयम एटले के अमे, प्रतिदिनम एटले के दररोज, पापम कूर्म, पापम एटले पाप ने कूर्म एटले करीए छीए, अमे दररोज पाप करीए छीए। चोरा कारेण एवं उदर पूर्ति कूर्मः। चोरा कारेण एटले के चोरीना कार्य वड़े, चोरा कारेण एटले के चोरीना कार्य वड़े, एवो एटले ज अने उदरम पूर्ति एटले के पेट भरीए छीए, कूर्म एटले करीए छीए, अमे तो चोरीना कार्यथी ज पेट भरीए छीए। वयम अद्य आरंभ्य पाप न करिष्यामि। शू कहे छे? वयम एटले के अमे, अध्यम एटले के आजथी, आरंभ्य एटले के शुरू करीए छीए। शू कहे छे? के अमे आजथी शुरू करीए छीए के पापम न करिष्यामि, पापम एटले पाप, न करिष्यामि एटले के नहीं करीए। શું કહે છે? અમે આજથી શરૂ કરીએ છીએ કે પાપ નહીં કરીએ। જયતુ આર્ય, એટલે કે જય હો આર્ય। ફરીથી તમને ભાષાંતર એકવાર લાઈન ટુ લાઈન બોલી જા, ધ્યાન આપજો વ્યવસ્થિત। ચંદ્રગુપ્ત કહે છે, આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને ગામડાઓ વેચીશું। ચાણક્ય, મહારાજ અત્યારે ગામડાઓ હું મારી ઘરે લઈ જાઉં છું, સવારે વેચીશું। ચંદ્રગુપ્ત, તો તમે તેમ કરો, ત્રણ ચોરો પ્રવેશે છે। પછી પ્રથમ ચોર, ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય, આ તેનું ઘર છે। બીજો કહે છે, તેલનો દીવો અહીં છે, સમીપમાં એટલે કે નજીકમાં જ પુસ્તકો છે। ત્રીજો કહે છે, ધન ક્યાં છે? પછી પાછો પહેલો કહે છે, અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ। પછી બીજો કહે છે, આશ્ચર્ય એટલે કે નવાઈ છે, ઠંડી ખૂબ જ છે। પછી ત્રીજો કહે છે, ગામડાઓ સમીપમ એવ સંતિ એટલે કે ગામડાઓ નજીક જ છે। પછી પાછો પહેલો બોલે છે, તો પણ આ મહાશય। પછી બીજો બોલે છે કે સ્વયં કમલશ્ય ઉપયોગ ન કરો તે, એટલે કે પોતે ગામડાઓનો ઉપયોગ નથી કરતો। પછી ત્રીજો કહે છે કે વળી તે જમીન પર સૂતા છે, નવાય છે। પહેલો કહે છે કે તો ચાણક્યને પૂછીએ અને તેનું રહસ્ય જાણીએ। પછી પાછળ પેજ ફેરવો, એનું ભાષાંતર જોઈ લઈએ એકવાર। શું બીજો બોલે છે હવે કે આ આપણું સાહસ છે, કેમ કે ચાણક્યને ચોર પૂછવા જાય છે ઉઠાડીને, એટલે એને એમ કહે છે કે આ બીજો બોલે છે કે આ આપણું સાહસ છે। પેલો કહે છે, આર્ય અમે ચોરો છીએ, ચોરીના કાર્ય માટે આવ્યા છીએ। મહોદય ઠંડી છે એમ આશ્ચર્ય છે એમ। શું કહે છે? કે આર્ય અમે ચોરો છીએ, ચોરીના કાર્ય માટે આવ્યા છીએ। મહોદય નવાય છે અથવા આશ્ચર્ય છે। બીજો કહે છે, ઠંડી છે, ગામડાઓ નજીક જ છે, તો પણ શા માટે તેનો ઉપયોગ કરતા નથી? એટલે ચાણક્ય કહે છે કે આ ગામડાઓ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે। જે વસ્તુઓ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે। તો પછી બધા ચોરો કહે છે, અરે રે વયમ તું પ્રતિદિનમ પાપમ કૂર્મ, કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ અને ચોરીના કાર્ય વડે જ પેટ ભરીએ છીએ। અમે આજથી શરૂ કરીએ કે પાપ નહીં કરીએ। જોઈએ તું આર્ય, તો અહીં શું કહે છે? અહીં આપણો પાઠ પૂરો, તો અહીં આપણો આ ચોથો પાઠ પ્રેરણાદીપ ચાણક્ય, પ્રેરણાનો દીવો ચાણક્ય, એ પૂર્ણ થાય છે। તો આ પાઠમાંથી આપણે શું પ્રેરણા મળે છે? કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે। તો બાળ વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આ પાઠ સમજાઈ ગયો? તો હવે આ પાઠનો ભાષાંતર હું તમને PDFમાં મોકલીશ, તો તમે વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુકમાં લખી નાખજો અને પાકું કરી લેજો। આવતા લેક્ચરમાં આપણે પછીનો પાઠ સમજીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।